થઈના સ્મશાનમાં ડીઝલ સંચાલિત ભઠ્ઠી સળગી ઉઠી. ડીઝલ સંચાલિત ઇલેક્ટ્રિક ભઠ્ઠી સળગતા મૃતદેહોને લાકડાની ભઠ્ઠી પર બાળવાનું શરૂ કરાયું. સતત એક અઠવાડિયાથી 24 કલાક ભઠ્ઠી ચાલુ હોય જેને લઈને ભઠ્ઠી સળગી ઉઠી હોવાનું જણાવતા સ્મશાન સંચાલકો, ગઈકાલે 18 મૃતદેહો બાળવામાં આવ્યા હતા જ્યારે આજે 11 મૃતદેહો બાળવામાં આવ્યા છે અને હજુ 3 જેટલા પેન્ડિંગ છે. ઉપલેટા નગરપાલિકાના 2 ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી હતી. ઉપલેટા ઇન્ચાર્જ PI પણ કાફલા સાથે દોડી ગયા હતા. સ્મશાન સંચાલકોના જણાવ્યા પ્રમાણે આ ભઠ્ઠી રિપેરિંગ કરીને ચાલુ થતાં 8 થી 10 દિવસ જેટલો સમય નીકળી જશે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા ખેડૂતો અને લોકોને લાકડા આપવા માટે અપીલ કરાઈ. કોરોનાના વધતા કેસોને લઈને સતત મૃતદેહો પણ સ્મશાનમાં આવી રહ્યા હોય જેને લઈને હું દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ. દેશ અને દુનિયાની અંદર જ્યારે કોરોનાનો જે મારામારી છે, અફડા તફડી મચી રહી છે અને લાશોના ઢગ થઈ રહ્યા છે, ત્યારે ઉપલેટાની અંદર ઉપલેટા નગરપાલિકા સંચાલિત સ્મશાન ગૃહ આવેલ છે. આ સ્મશાન ગૃહની અંદર લાકડાથી પણ દેન દેવામાં આવે છે અને ડીઝલ આધારિત ભઠ્ઠીથી દેન દેવામાં આવે છે. જે ડીઝલ આધારિત ભઠ્ઠીથી દેન દેવામાં આવે છે એ ઉપલેટા કૈલાસધામ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. એની અંદર આજરોજ ગઈકાલે 18 લાશોને દેન દેવામાં આવ્યું હતું, આજે 11 લાશોને. એને કારણે જે ભઠ્ઠી ગરમ થઈ ગઈ અને ઓગળી ગઈ અને એકદમ એમાં આગ લાગી, એને કારણે અમને સમાચાર મળતા મારા ટ્રસ્ટી સાથીઓ વિનુભાઈ કેટિયા, અમિતભાઈ શેઠ, નથવાણીભાઈ, આ બધા જ એકી સાથે અમે અહીંયા સ્થળ ઉપર હાજર રહી ગયા. પણ આ ડીઝલ આધારિત ભઠ્ઠી હમણાં 8 દિવસ સુધી ચાલુ થઈ શકે એમ નથી. એટલે જે કંઈ લાકડાથી દેન દેવા માટેના જે ચાલુ છે, પણ ખાસ કરીને મારે એક એવું કહેવું છે ખેડૂત ભાઈઓને તથા આમ જનતાને કે અત્યારે લાકડાની શોર્ટેજ છે, લાકડા મળતા નથી. પણ ખેડૂત ભાઈઓના ખેતરે હોય કે ગમે ત્યાં શેઢે પારે કોઈ લાકડા સૂકેલા હોય તો પોતાની રીતે ઉપલેટા નગરપાલિકા સંચાલિત છે ત્યાં સ્મશાન ગૃહની રીતે પહોંચાડે અને અત્યારે લાશો આવી રહી છે તો એને પહોંચી વળવા માટે આપ સૌને મારી એક અપીલ છે કે લાકડા જે ખૂટતા છે એને પહોંચાડો અને અમારી જે તકલીફ છે એ ઓછી થાય. ૪૫ વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.